जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित SGIS ऑनलाइन गुरुकुल में हूँ कश्यप मेहता आपनु हार्दिक स्वागत करूँ छूँ। मारो विषय है इंग्लिश। इंग्लिश की अंदर आज आप द सीम्पल पास्ट टेन्स अभ्यास करवाना छे। द सीम्पल पास्ट टेन्स एट्ले कि सादो भूतकाळ। भूतकाळ कोने कहेवाय विद्यार्थी मित्रों? तो भूतकाळ एट्ले कि जे घटना भूतकाळ में बनी गई है, जे घटना भूतकाळ में कि जे कोई क्रिया है ये भूतकाळ में बनी गई है एने दर्शावा माटे सादा भूतकाळ नो उपयोग थाय छे। घणी वार आपणे कहता होय कि गई काले अमारे रजा हती, गया रविवारे हूँ राजकोट गयो हतो। तो आ बधी जे घटना छे ए सादा भूतकाळनी अंदर थाय। सादो भूतकाळ छे मित्रों खास अगत्यनो काळ छे, कारण के आपणे ज्यारे एक्जामनी अंदर पेपर प्रश्नना जवाब लखवाना थाय एना माटे पण छे सीम्पल पास्ट टेन्स खास अगत्यनो रहे। तो आजे आपणे अहींया छे सीम्पल पास्ट टेन्सनो अभ्यास करीशुं। पहला वेला आपणे एनी जोईए डेफिनेशन शुं छे। तो कि जे घटना के क्रिया भूतकाळमां बनी गई छे, जे क्रिया भूतकाळमां शुं थई गई छे ए दर्शावा माटे सादा भूतकाळनो उपयोग थाय छे, ए दर्शावा माटे भूतकाळનો ઉપયોગ થાય છે। વિદ્યાર્થી મિત્રો, એની અંદર ક્રિયાપદના બે પ્રકાર પડે છે, એક નિયમિત ક્રિયાપદ અને એક અનિયમિત ક્રિયાપદ। નિયમિત ક્રિયાપદ આપણે કોને કહીશું? તો કે જે ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે તેને આપણે નિયમિત ક્રિયાપદ કહીએ છીએ। ઘણીવાર આપણે જોતા હોય પ્લેનું પ્લેઈડ થાય, કૂકનું કૂકડ થાય, તો એ છે એ નિયમિત ક્રિયાપદ છે। એના પણ થોડાક આપણે વિદ્યાર્થી મિત્રો નિયમો છે, તો એ નિયમો અહીંયા જુઓ તમે। પહેલો નિયમ છે, ક્રિયાપદના મૂળ રૂપને ઈડી પ્રત્યય લગાડવાથી અંગ્રેજીમાં ભૂતકાળનું રૂપ બને છે। તો જુઓ એક્ઝામ્પલ કે ક્રિયાપદના મૂળ રૂપને શું કીધું આપણને? ઈડી પ્રત્યય લગાડવાનું કીધું છે, એટલે આપણે ભૂતકાળનું રૂપ બની જશે। તો જુઓ મિત્રો, એક્ઝામ્પલ પ્લે, તો પ્લેનું પ્લેઈડ, વોક તો વોકનું વોકડ થશે। નેક્સ્ટ જુઓ કે ક્રિયાપદના મૂળ રૂપને અંતે ઈ આવેલો હોય, શું આવેલો હોય? ફક્ત ઈ આવેલો હોય, તો આપણે ફક્ત ડી પ્રત્યય જ લગાડવાનો થશે। જેવી રીતે કે ડાન્સ, તો ડાન્સમાં જુઓ લાસ્ટમાં આપણને ફક્ત ઈ જ છે, તો ડાન્સનું આપણે ભૂતકાળનું રૂપ બનાવતી વખતે આપણે ડાન્સનું ડાન્સ્ડ કરવું પડશે। બેક, તો બેકનું થશે બેકડ, બેક એટલે કે શેકવું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ બે નિયમો ખ્યાલ આવ્યા। ત્રીજો નિયમ જુઓ, શું કીધું? ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય, ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય, તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યય લગાડવો। ખાસ મિત્રો તમને ખ્યાલ હશે કે આપણે વર્તમાન કાળમાં વાયનો આઈ કરી અને ઈએસ પ્રત્યય લગાડતા ત્રીજા પુરુષ એકવચન માટે। અહીંયા એના માટે આપણે શું લગાડશું? ઈડી પ્રત્યય। મેરી તો મેરીડ, કેરી તો કેરીડ। જુઓ વાયની આગળનો શબ્દ આર, આર એટલે શું? વ્યંજન, તો વાયનો આઈ કરી અને આપણે ઈડી પ્રત્યય લગાડેલો છે। કેરી એટલે કે ઊંચકવું, તો એનો પણ જુઓ વાયનો આગળ આર છે એટલે આપણે કેરી કરેલું છે। ત્યાંથી આપણે આગળ મિત્રો જોઈએ, ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય, ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય, તો આપણે ફક્ત ઈડી પ્રત્યય લગાડવાનો રહેશે। એક્ઝામ્પલ તરીકે સ્ટે, તો સ્ટેનું થશે સ્ટેઈડ, પ્લે તો પ્લેનું થશે પ્લેઈડ। તો ક્રિયાપદના અંતે સ્વર પ્લસ વાય હોય તો ફક્ત આપણે ઈડી પ્રત્યય લગાડવો પડશે। નેક્સ્ટ, ક્રિયાપદના અંતે વ્યંજન પ્લસ વાય હોય, ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય, તો છેલ્લો વ્યંજન બેવડાવી આપણે ઈડી પ્રત્યય લગાડવો। ક્રિયાપદના અંતે વ્યંજન હોય અને એની આગળનો અક્ષર સ્વર હોય, તો જુઓ મિત્રો અહીંયા એક્ઝામ્પલ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે છેલ્લો અક્ષર શું છે? પી, તો કે વ્યંજન છે, પરંતુ એની આગળનો શબ્દ શું છે? ઓ, તો ઓ પાછો સ્વર છે, તો આપણે નિયમ મુજબ આપણે છેલ્લા વ્યંજનને શું કરવાનો છે? બેવડાવવાનો છે। જ્યારે આપણે એનું ભૂતકાળનું રૂપ બનાવીએ ત્યારે આપણે છેલ્લો વ્યંજન બેવડાવી અને ઈડી પ્રત્યે લગાડવાનો છે। સ્ટોપનું સ્ટોપ્ડ, ક્લેપ તો ક્લેપનું થશે ક્લેપ્ડ। એમાં પણ જુઓ મિત્રો આ રીતનો જ આપણો નિયમ લાગુ પડે છે। ત્યાંથી આપણે આગળ જોઈએ, ક્રિયાપદના અંતે એલ હોય, ક્રિયાપદના અંતે એલ હોય, તો એલ બેવડાવવો અને ત્યારબાદ આપણે ઈડી પ્રત્યે। નિયમિત ક્રિયાપદોની અંદર બધાની અંદર આપણે લાસ્ટમાં ઈડી પ્રત્યે તો લગાડવો પડે જ। કમ્પેલ, તો કમ્પેલનું થશે કમ્પેલ્ડ, જુઓ કમ્પેલમાં લાસ્ટમાં એલ છે, તો છેલ્લો આપણે એલ છે અહીંયા બેવડાવી અને આપણે ઈડી પ્રત્યે લગાડેલો છે। તો આ તો આપણને ખ્યાલ આવ્યો મિત્રો શેનો? નિયમિત ક્રિયાપદોનો।
परंतु अनियमित क्रियापदनो कोई नियम नथी। अनियमित क्रियापद केवा छे तो के आपणे ख्याल छे के गो होय तो एनु वेंट थाय छे, स्टेन्ड नु स्टूड थाय छे, गीव नु गेव थाय छे, ड्रो नु ड्रू थाय छे। तो आ छे ए बधा अनियमित क्रियापदो कहेवाय। आ बधा क्रियापदो जे छे એ કહેવાય છે અનિયમિત ક્રિયાપદો છે। તો અહીંયા આપણે બેનો અભ્યાસ કર્યો, ત્યાં પછી આપણે આગળ જોઈએ સૌથી અગત્યનું। તો કે સૌથી અગત્યનું શું છે? સિમ્બોલ્સ, કે એવા શબ્દો જેના ઉપરથી આપણને ખ્યાલ આવે કે આમાં આ વાક્ય છે એ સાદા ભૂતકાળનું છે। સૌથી અગત્યનું એ છે। તો કેવા સિમ્બોલ આપણે આમાં શબ્દો હોય? તો કે યસ્ટરડે, યસ્ટરડે એટલે કે ગઈકાલે, લાસ્ટ વીક એટલે કે ગયા અઠવાડિયે, લાસ્ટ સન્ડે તો ગયા રવિવારે, લાસ્ટ મંથ તો કે ભાઈ ગયા મહિને। તો આવા શબ્દો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણું જે આ વાક્ય છે એ છે કે ખાલી જગ્યા એ સાદા ભૂતકાળની છે। ખાસ વિદ્યાર્થી મિત્રો જુઓ, ક્રિયાપદના ત્રણ પ્રકાર છે, ક્રિયાપદના ત્રણ પ્રકાર છે। અહીંયા તમને એક્ઝામ્પલ સાથે બતાવું કે મેઇન પહેલાં છે જે ક્રિયાપદ હોય એને ઇન્ફિનિટિવ કહેવાય। એને શું કહેવાય? ઇન્ફિનિટિવ, કે જેને આપણે ટુ લાગેલું હોય કે ટુ ઈટ। ત્યારબાદ પાસ્ટ ટેન્સ એટલે કે એનું ભૂતકાળનું રૂપ, અને લાસ્ટમાં હોય છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે એનું ભૂતકૃદંત, એનું ભૂતકૃદંત। ઘણીવાર તમે વિદ્યાર્થી મિત્રો તમે આને વી વન, વી ટુ, વી થ્રી આવા નામે પણ ઓળખતા હશો, આવા નામે પણ તમે એને ઓળખતા હશો। તો અહીંયા આપણે છે સાદા ભૂતકાળની અંદર આપણે ક્રિયાપદનું વી ટુ એટલે કે પાસ્ટ ટેન્સ ભૂતકાળનું રૂપનો અભ્યાસ કરવાનો છે, અને એને આપણે ઉપયોગમાં લેવાના છે, અને એના ઉપરથી આપણે વાક્યો બનાવવાના છીએ। એના ઉપરથી આપણે શું બનાવવાના છીએ? વાક્યો। અને તેમાં આપણે આજે પેલાવેલા છે એ વિધાન વાક્યો જોશું, એમાં આપણે છે એ વિધાન વાક્યો જોશું। તો મિત્રો આટલો ખ્યાલ આવ્યો ક્રિયાપદનો, ત્યાંથી આપણે આગળ જોઈએ। હવે જુઓ મિત્રો કે વિધાન વાક્યની આપણને અહીંયા વાક્ય રચના આપેલી છે, સબ્જેક્ટ પ્લસ વી ટુ, વી ટુ એટલે શું મિત્રો? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ। ત્યારબાદ ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને લાસ્ટમાં આપણે અધર વર્ડ્સ, જે આપણે વધારાના શબ્દો કે જે આપણે જોયા ઉપર, યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, એનો અભ્યાસ છે એ આપણે લાસ્ટમાં આવશે। તો આપણે છે પહેલાં ગુજરાતીમાં એકાદું વાક્ય બનાવીએ અને તેના ઉપરથી આપણે જે ઇંગ્લિશ કરશું કે ભાઈ હું ગઈકાલે રાજકોટ ગયો હતો, હું ગઈકાલે રાજકોટ ગયો હતો। ચલો પહેલાં આપણે ગુજરાતીમાં જોઈ લે, હું ગઈકાલે રાજકોટ ગયો હતો। હવે આનું મિત્રો આપણે ઇંગ્લિશ કરીએ એટલે આપણને ખ્યાલ આવે, હું એટલે એનું ઇંગ્લિશ થાય આય। ત્યારબાદ આપણે શું મૂકવાનું છે? વી ટુ। હવે ક્રિયાપદ આમાં કયું છે? ગયો હતો એટલે કે ગો, તો ગોનું ભૂતકાળનું રૂપ શું થાય? વેન્ટ થાય છે, આઈ વેન્ટ। ક્યાં ગયો હતો? તો કે ભાઈ રાજકોટ, આઈ વેન્ટ ટુ રાજકોટ યસ્ટ ગઈકાલે એટલે કે યસ્ટરડે। ઉપરની જે આપણને વાક્ય રચના આપેલી છે એ જુઓ મિત્રો, સબ્જેક્ટ છે એ આઈ, ત્યારબાદ વી ટુ, અહીંયા વેન્ટ આપેલું છે એ ગોનું ભૂતકાળનું રૂપ છે, ત્યારબાદ આમાં ઓબ્જેક્ટ નથી પ્લેસ છે ટુ રાજકોટ, અને લાસ્ટમાં અધર વર્ડ્સ છે યસ્ટરડે, બરોબર। બીજું એક આપણે એક્ઝામ્પલ લઈએ કે પરેશ ગઈકાલે ક્રિકેટ રમતો હતો, તો પરેશ રમવા માટેનું ક્રિયાપદ કયું છે મિત્રો? પ્લે, તો પ્લેનું ભૂતકાળનું રૂપ શું થાય? પ્લેઇડ, પરેશ પ્લેઇડ શું રમતો હતો? તો કે ભાઈ ક્રિકેટ, પરેશ પ્લેડ ક્રિકેટ યસ્ટર ડે। તો આનું મિત્રો જુઓ, પરેશ ગઈકાલે ક્રિકેટ રમતો હતો એ આપણે વાક્ય છે આના ઉપરથી બનાવ્યું। ત્રીજું એક આપણે વાક્ય બનાવીએ કે મિસ્ટર પટેલે ગયા મહિને નવી કાર ખરીદી હતી, મિસ્ટર પટેલે નવી કાર ખરીદી હતી। તો આપણે જોઈએ મિસ્ટર પટેલ, ત્યારબાદ ખરીદવું, ખરીદવાનું ક્રિયાપદ છે બાય, તો બાયનું ભૂતકાળનું રૂપ થશે બોટ, મિસ્ટર પટેલ બોટ શું ખરીદ્યું? તો કે નવી કાર, તો કે બોટ અ ન્યૂ કાર, ક્યારે ખરીદી? તો કે ગયા મહિને, ગયા
મહિને. મિસ્ટર પટેલ બોટ અ ન્યૂ કાર લાસ્ટ મંથ, કે મિસ્ટર પટેલે ગયા મહિને નવી કાર ખરીદી હતી. હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ કે ગયા રવિવારે વિદ્યાર્થીઓ પતંગ ચગાવતા હતા. ગયા રવિવારે વિદ્યાર્થીઓ પતંગ ચગાવતા હતા, તો વિદ્યાર્થીઓ એટલે કે ધ સ્ટુડન્ટ્સ. ઉડાવવું કે ચગાવવું, એના માટે એનું ક્રિયાપદ છે ફ્લાય. તો એનું આપણે ભૂતકાળનું રૂપ શું થાય? ફ્લૂ. ફ્લાયનું શું થાય? ફ્લૂ. ફ્લૂ કાઇટ્સ શું ચગાવતા હતા? લાસ્ટ સન્ડે. કે વિદ્યાર્થીઓ ગયા રવિવારે પતંગ ઉડાવતા હતા કે પતંગ ચગાવતા હતા. રાજેશ ગઈકાલે કાર ચલાવતો હતો. કાર, રાજેશે ગઈકાલે કાર ચલાવી હતી. તો આપણે જોઈએ ફરીવાર કે રાજેશ ચલાવવું, એના માટે આપણને ખ્યાલ છે ડ્રાઈવ. તો ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ થાય ડ્રોવ. રાજેશ ડ્રોવ અ કાર યસ્ટર ડે, કે રાજેશે ગઈકાલે કાર ચલાવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે સિમ્પલ પાસ્ટ ટેન્સની ડેફિનેશન, એના નિયમો, એના સિમ્બોલ્સ, એ ઉપરાંત આપણે વિધાન વાક્યો છે એનો અભ્યાસ કર્યો, બરોબર. અને એના આપણે વિધાન વાક્યોની અંદર આપણે થોડા એક્ઝામ્પલ પણ જોયા, એની પેટર્ન જોઈ, વાક્યરચના કે સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ એન્ડ લાસ્ટમાં અધર વર્ડ્સ, અને એના ઉપરથી આપણે અહીંયા એક્ઝામ્પલ પણ બનાવેલા. ત્યાંથી આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમારે છે હોમવર્કની અંદર આવી રીતે જ તમારી રીતે 5-10 વાક્યો બનાવવાના છે અને પ્રયત્ન કરવાનો છે. અને તમારી પાસે જે લાસ્ટ યરની કે ગ્રામર હોય એની અંદર પણ સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર તમને જે ક્રિયાપદના રૂપ આપેલા હશે એનું આખું કોષ્ટક હશે. એમાં પહેલાં મેઇન ક્રિયાપદ હશે, ત્યારબાદ ભૂતકાળનું રૂપ હશે, અને ત્યારબાદ છે ભૂતકૃદંત હશે. પણ આપણે ખાસ છે ભૂતકાળના રૂપો બધા વિદ્યાર્થીઓએ છે પાકા કરવા પડશે, કારણ કે તો એના ઉપરથી આપણે ભૂતકાળનું ખાલી જગ્યા કે વાક્ય બનાવી શકીએ. તો મિત્રો, આપણે આવતા લેક્ચરની અંદર હજી પ્રશ્નાર્થ વાક્યો, નકાર વાક્યો, WH ક્વેશ્ચન એ પણ શીખવાના છે. તો ખાસ આવતા લેક્ચરની અંદર બધા મિત્રો છે એ આવા 5-10 એક્ઝામ્પલ બનાવી રાખે અને એ ઉપરાંત આનો અભ્યાસ કરે. જય સ્વામિનારાયણ.